તો બીજી તરફ વાત કરીએ તો અમદાવાદમાં આવેલા જેડી નગરવાલા પોલીસ સ્ટેડિયમ ખાતે જીપીએસસીના પરીક્ષાર્થીઓ માટે ફિઝિકલ ટેસ્ટ રાખવામાં આવ્યો હતો, જેમાં જીપીએસસીની કામગીરીમાં પારદર્શકતા ન હોવાથી પરીક્ષાર્થીઓ દ્વારા તેમને પડતી મુશ્કેલીની રજૂઆત કરવામાં આવી હતી. જીપીએસસીના પરીક્ષાર્થીઓ માટે ફિઝિકલ ટેસ્ટના બીજા દિવસે પોલીસ સ્ટેડિયમ ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં પરીક્ષાર્થીઓએ 9 મિનિટ અને 30 સેકન્ડમાં રાઉન્ડ પૂરો કરવાના નિયમમાં કહ્યું હતું તે પ્રમાણે તેમનું માનવું છે કે તેઓએ નિર્ધારિત ટાઈમ લિમિટમાં પૂર્ણ કરી હોવાનું માનવું છે. તેમ છતાં પણ તેમને ડિસ્કોલિફાઇડ કરી દેવામાં આવ્યા હતા. તેમનું માનવું છે કે જીપીએસસીની કામગીરીમાં પારદર્શકતા નથી અને જો આવું ને આવું ચાલતું રહેશે તો બીજા અનેક લોકોના ભવિષ્ય પર એક મોટો પ્રશ્નાર્થ છે. મેં હાલ જીપીએસસી પીઆઈની પ્રિપેરેશન કરી રહી છું. એકચ્યુઅલી સર, એવું છે કે આજે જે અમારું ફિઝિકલ ટેસ્ટ હતો એનો સેકન્ડ ડે છે, તો અમે બધા આજના રાઉન્ડમાં હતા. તો અમારું એકચ્યુઅલી સેકન્ડ રાઉન્ડની અંદર વારો હતો, તો અમે પહેલાં જે પ્રેક્ટિસ કરતા હતા તો એ રીતે પ્રેક્ટિસની અંદર અમે 9 મિનિટની અંદર કમ્પ્લીટ કરી લેતા હતા 1600 મીટર. આજે બી અહીંયા એક એવું હતું કે સેન્સર વાઇઝ હતું, અમારા પર સેન્સર ગોઠવેલા હતા પ્લસ એક ડિજિટલ વોચ પણ રાખેલી હતી. તો અકોર્ડિંગ ટુ મી અને આજે બધા મારા સાથીદારો છે એ લોકો, કે અમે 9 મિનિટ અને 20 સેકન્ડની અંદર જ બધા આવી ગયા છે. હું પોતે 9 મિનિટ 11 સેકન્ડમાં આવી ગઈ છું. તો મારી રજૂઆત એટલી છે કે અમને મતલબ વ્યવસ્થિત રીતે અમે રજૂઆત અહીં કરવા એપ્લિકેશન આપવા માંગીએ છીએ, તો અમે અહીં પણ આપીશું અને આયોગમાં બી આપીશું, તો એ લોકો અમને કાર્યવાહી માટે સપોર્ટ કરે એવી મતલબ અમારી ઈચ્છા છે. આજે પીઆઈ ફિઝિકલ ટેસ્ટનો સેકન્ડ ડે છે. હું આશા રાખું, આજે અમારી સાથે જે અસંતોષ થયો છે, અમને અસંતોષ છે આજે અમારી સાથે જે થયું છે, અમે એવું આશા રાખીએ કે અમને જીપીએસસી આયોગ દ્વારા પૂરતો સપોર્ટ મળી રહે અને અમારો જે પ્રોબ્લેમ છે એને સોલ્વ. અમે તૈયાર છીએ બીજી વખત પણ અમે લડવા માટે. અમે કોન્ફિડન્ટ છીએ કે અમે ગ્રાઉન્ડ ઇન ટાઈમની અંદર કરી લઈએ છીએ અને અમારું 100% આજે પણ ઇન ટાઈમમાં થયું. અમને સેન્સર ઉપર બિલકુલ ટ્રસ્ટ નથી. અને સેકન્ડ વાત કે ગઈકાલના જે ફર્સ્ટ ડે હતો એ દિવસે પણ આ જ ટાઈપનો એક હોબાળો થયેલો, એ લોકોને પણ ટ્રસ્ટ નહોતો, એ લોકોની સાથે પણ આવી જ ઘટના બની છે, જેથી એ લોકો પણ અસંતુષ્ટ છે અને એ લોકોએ પણ આયોગને અરજી કરેલી છે. રાહુલ વાઘેલા સાથે રિચર્ડ ક્રિસન, CN24 ન્યૂઝ, અમદાવાદ.